થરાદમાં શનિવારે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. થરાદમાં વરસાદનું સ્વરૂપ જિલ્લામાં અન્ય જગ્યા પર થયેલા વરસાદ કરતા વધારે ખતરનાક હતું. એક જ રાતમાં લગભગ 4 ઇંચ જેટલા વરસાદને પગલે થરાદ નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી ગઈ હતી અને થરાદની બેકાર ડ્રેનેજ સિસ્ટમ જવાબ આપી દીધો હતો. થરાદ શહેરમાં વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટના પણ બની હતી અને થરાદના એસટી ડેપોના વર્કશોપમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે થરાદ એસટી ડેપોના પતરા ઉડી જવાની ઘટના પણ બની હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. થરાદ પંથકમાં શરૂઆતમાં જ વરસાદ 2 દિવસની અંદર 6 ઇંચ જેટલો જ્યારે વરસાદ ખાબક્યો હતો અને ગત રાત્રે મોડી રાત્રે જે ભારે વાવાઝોડા સાથે વરસાદ થરાદની અંદર 4 ઇંચ ખાબક્યો હતો એને લઈને અત્યારે બતાવીએ છીએ. મેં થરાદનો જે એસટી ડેપો છે, એસટી ડેપોનો જે વર્કશોપ છે, એ વર્કશોપની અંદર અત્યારે મોટાભાગની જે બસો પડી છે લોકડાઉનને લઈને, ઘણી બધી બસો હાલ બંધ પડી છે, એ તમામ બસો મોટાભાગની અત્યારે પાણીના ગરકાફમાં આપી શકો છો. જ્યાં વર્કશોપ બનાવવામાં આવ્યો તો 1,00,000 રૂપિયાના ખર્ચે વર્કશોપ બનાવાયો હતો અને 2017ની અંદર પણ થરાદ એસટી ડેપોમાં પાણી ભરાયું હતું. પરંતુ જો વર્કશોપને ખાલી રિપેરિંગ કરીને ઊંચો રિપેરિંગ કરવામાં આવ્યો તો પરંતુ ઊંચો લેવા માંગતા હોય એને લઈને ફરી પણ એકવાર આ થરાદના વર્કશોપ એસટી ડેપોમાં પાણી ભરાય છે એટલે સરકારના પૈસા પણ અત્યારે પાણીમાં ગયા છે. આઝાદી રાજપૂત, બીકેની યોજ, થરાદ.